હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, યસ કેમ છો? બધા જ મજામાં તો હશો જો કે, અને બધાનો અભ્યાસ પણ સારી રીતે ચાલી રહ્યો હશે. યસ, જે હોમવર્ક આપવામાં આવે છે સાથે સાથે કરતું જવાનું છું. કે લાસ્ટ લેક્ચરમાં જે સ્વાધ્યાય તેરપણ બેન અમુક દાખલાઓ મેં તમને હોમવર્ક મળે કે ચારેક દાખલા જો તમને હોમવર્કમાં આપ્યા છે, એ કરવાના છે. યસ, કોઈ ડાઉટ છે તો તમારે મને પૂછવાનો છે. યસ, હવે તમને અવલંબી ઘટનાઓ અને નિરપેક્ષ ઘટનાઓ એની સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે, યસ, અહીંયા આ સ્વાધ્યાયમાં મેઇનલી એના પર જ છે. અહીંયા આગળ બીજા દાખલાઓ ગણીએ તો યસ, સાતમા સુધી આપણે ગણ્યા હતા. સ્વાધ્યાય તેર પણ બે આઠમો અને દસમો દાખલો મેં અહીંયા લખ્યો છે, આપણે ઝડપથી જોઈ લઈએ. ઓકે, ના, અહીંયા આઠમો દાખલામાં વર્ણન આપ્યું છે, નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે P of A બરાબર 0.3 અને P of B બરાબર 0.4. P of A છેદ B, P of A of B, P of A by B અને P of B by A શોધો. ઓકે, ના, એ આપણને કહી દીધું છે ઘટનાઓ નિરપેક્ષ છે. ઓકે, ઘટનાઓ નિરપેક્ષ છે, આપણને ખબર છે P of A છેદ B બરાબર P of A into P of B. ઓકે, ના, અને બીજી વસ્તુ અહીંયા એ P of A અને P of B ની આપણને આપી દીધી છે સંભાવનાઓ. એટલે કે અહીંયા ફર્સ્ટ આપણે અહીંયા લખી શકીએ, અહીંયા ઘટનાઓ એ અને બી નિરપેક્ષ. ઓકે, એટલે પહેલું આપણે જે શોધવાનું છે પી ઓફ એ છે પી નિરપેક્ષ, એટલે સિમ્પલી પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. યસ, પી ઓફ એ ત્યારે આપણા પાસે છે 0.3 ઇન્ટુ 0.4. ઓકે, બાર છેદમાં સો લઈ લઈએ 0.12, આ આપણને મળશે. નેક્સ્ટ સૂત્રોનો જ ઉપયોગ કરવાનો છે, પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી એનું સૂત્ર છે આપણા પાસે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ઓકે, આપણે જવાબ મેળવી શકીએ. પી ઓફ એ આપણા પાસે 0.3, પી ઓફ બી 0.4 માઇનસ 0.12, 70 માંથી 12 તો 58, 0.58. ઓકે, તો આ થયું પી ઓફ A U P. Third, P of A by B. Okay? Now, yeah, P of A by B શોધવું. તો એક્ચ્યુઅલી અહીંયા નિરપેક્ષ ઘટનાઓ આપેલી છે, તો આપણે તો સૂત્ર જે છે A by B નું એ વાપરીએ, અથવા તો ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. કારણ કે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે, એટલે ઘટના B નો ઉદ્ભવ, એટલે અહીંયા A by B નો અર્થ શું થાય, ઘટના બી ઉદભવી ચૂકી છે અને એના સાપેક્ષે ઘટના એ ઉદભવવાની સંભાવના. હવે અહીંયા એ અને બી નિરપેક્ષ હોવાથી ઘટના બીના ઉદભવની સંભાવના એ ઘટના એની ઉદભવની સંભાવના પર અસર કરશે નહીં. એટલે એકચ્યુઅલી આ પી ઓફ એ જ આપણને મળવું જોઈએ. ઓકે, યસ, તો એની સૂત્રથી આપણે જોઈએ તો આના સૂત્ર પ્રમાણે પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી, P of A છેદ B આપણે શોધ્યું છે 0.12, એન્ડ P of B આપણે આપેલું છે 0.4. તો યસ, આ થશે 0.3, જે P of A થશે. એ સિમિલરલી તમે ચોથું P of B by A. યસ, અહીંયા A અને B નિરપેક્ષ ઘટનાઓ છે, આમાં પણ આ સંભાવના P of B થાય. નિરપેક્ષ છે એટલે ઘટના એ ના ઉદભવની ઉદભવવાની સંભાવનાની ઘટના બી ના ઉદભવવાની સંભાવના પર કોઈ અસર થશે નહીં. એ સૂત્ર પ્રમાણે લખવું હશે તો આ પી ઓફ એ છે બી છેદમાં પી ઓફ એ 0.12 છેદમાં 0.3 ઇઝ ઇક્વલ્સ ટુ 0.4. યસ, તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. યસ, એ નિરપેક્ષ ઘટનાઓ છે તો પી ઓફ એ બાય બી. યસ, આપણે જે મેઇન વ્યાખ્યાઓ જોઈ હતી આના પરથી આપણે વ્યાખ્યા ડેવલપ કરી હતી. પી ઓફ એ બાય બી, એ અને બી નિરપેક્ષ છે, પી ઓફ એ બાય બી એ બીજું કઈ નહીં પી ઓફ એ, અને પી ઓફ બી બાય એ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ બી. યસ, એ કારણ કે નિરપેક્ષ ઘટનાઓ છે. ઓકે, નેક્સ્ટ
घटनाओ ए ने बी माटे पी ऑफ ए इज इक्वल टू 1/2 पी ऑफ बी इज इक्वल टू 7/12 अने पी ऑफ ए नहीं अथवा बी नहीं बराबर 1/4 ए अने बी निरपेक्ष छे के नहीं आपणे घटनाओ ए अने बी नी संभावना आपी दीधी छे अने त्रीजी आपणे ए नहीं अथवा बी नहीं एनी संभावना आपी छे के यस घटना नो एनो उद्भव एटले के ए अने घटना ए नो उद्भव नहीं एटले के घटना ए नहीं तो ए कहेवाय ए डेश ओके एटले अहींया ए नहीं नो अर्थ ए डेश अथवा नो अर्थ योग અને બી ને નો અર્થ બી ડેશ એટલે એકચ્યુઅલી આ આપણને પી ઓફ એ નહીં અથવા બી નહીં એ જે આપ્યું છે એનો જે સાંકેતિક અર્થ છે એ પી ઓફ એ ડેશ યોગ બી ડેશ છે ઓકે નાઉ અહીંયા હવે આપણે જે વસ્તુઓ તરફ આગળ વધવાનું છે એ અહીંયા આપણને ખબર છે કે એ અને બી નિરપેક્ષ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે તો અહીંયા એ અને બી નિરપેક્ષ છે કે નહીં જો ચકાસવાનું હોય તો આપણે જસ્ટ એ ચકાસવું પડે કે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય છે કે નહીં અથવા તો આપણે જે એક તારણ મેળવ્યું છે કે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ હોય એડેશ અને બી ડેશ બી પણ નિરપેક્ષ ઘટનાઓ હોય અને એ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ હોય એટલે કે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થતું હોય તો આપણે લખી શકીએ પી ઓફ એડેશ છે બી ડેશ બરાબર પી ઓફ એડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ પી ઓફ એ છે બી ડેશ બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ લખી શકીએ અને પી ઓફ એડેશ છે બી બરાબર પી ઓફ એડેશ ઇન્ટુ પી ઓફ બી આપણે લખી શકીએ છીએ અહીંયા જો ઇનકેસ બે માંથી જે વસ્તુ આપણે કરી શકીએ જો અહીંયા આપણે પી ઓફ એડેશ છે બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ એવું આપણે જો બતાવી દઈએ તો એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ છે અને જો એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ છે તો આપણે એમના પરથી કહી શકીએ એ અને બી પણ નિરપેક્ષ ઘટનાઓ છે એટલે એ લોજિકથી બી તમે કામ કરી શકો છો ઓકે એટલે જસ્ટ અહીંયા જે વસ્તુ આપી છે એનાથી આપણે શરૂઆત કરીએ અહીંયા આપણને જે આપ્યું છે એ અને બી ની સંભાવનાઓ આપેલી છે અને બીજું પી એ નહીં અથવા બી નહીં એટલે કે એ થશે પી ઓફ એડેશ યોગ બીડેશ ઓકે નાઉ અહીંયા પી ઓફ એડેશ યોગ બીડેશ એનો અર્થ પી ઓફ એ છે બીડેશ એવું આપણે લખી શકીએ ઓકે યસ ધ મોર્ગન નો નિયમ આપણા પાસે છે ઓકે એટલે અહીંયા આપણે અને આ વસ્તુ લખવી હોય તો પી ઓફ એ છે બી ડેશ એટલે કે 1 - પી ઓફ એ છે બી આપણે લખી શકીએ સો યસ અહીંયા આપણે જો લખવું હોય આપણે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ એટલે કે આ વસ્તુ આપી છે 1/4 ઇઝ ઇક્વલ્સ ટુ યસ સામે આપણે પી ઓફ એ છે બી ડેશ અને પછી યસ આપણે એ અને એ ડેશ વચ્ચેનો સંબંધ પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1 - પી ઓફ એ એના પ્રમાણે આપણે લખીએ તો યસ આના પરથી આપણને પી ઓફ એ છે બી બરાબર 1 - 1/4 મળે પી ઓફ એ છે બી ઇઝ ઇક્વલ્સ ટુ 3/4 આ વસ્તુ આપણને મળી હતી હવે આપણે ચકાસણી કરવાની કે યસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બરાબર પી ઓફ એ છે બી થાય છે કે નહીં ઓકે તો યસ અહીંયા હવે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી એટલે કે 1/2 ઇન્ટુ 7/12 7/24 વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પી ઓફ એ છે બી માટે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ નથી પરંતુ અવલંબી ઘટનાઓ છે ઓકે તો જસ્ટ એ નહીં અથવા બી નહીં આપ્યું હતું એના પરથી આપણે કઈ રીતે આગળ વધી શકીએ એના માટે આ જસ્ટ મેં વસ્તુઓ લખી છે ઓકે સો ધીઝ આર થિંગ્સ આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે ધ મોર્ગનનો નિયમ અને એ અને એડેશની સંભાવના વચ્ચેનો સંબંધ એના પ્રમાણે આપણે આગળ નીકળ્યા છીએ અને આપણે આપણે વસ્તુ શોધી નાખી છે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણા દાખલાઓ કરવાના છે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન જયારે બી તમને એક વસ્તુ યસ જયારે પણ તમને નિરપેક્ષ ઘટનાઓ બતાવવાનું કે
तो यस एंड नो छेदनी घटना की संभावना बराबर ए बने घटनाओं ने संभावना गुणाकार बराबर थाय तो ये निरपेक्ष रीते बताई आप आगे बढ़वा पी जस्ट गमे स्वरूप में आपेलू एना पर आप आग निकलवानू ओके सो जस्ट राइट देन राइट डाउन क्विकली आप आग नेक्स्ट एक्जाम्पल जो ये स्टूडेंट अहीं बीजो एक दस बारमो दाखलो लख्यो छे नानो छे पण अहीं समझवानो छे ओके यस हूँ पहला वाँचू छू पछी आपणे जस्ट कीधे एप्रोच करवानी वस्तु पर जोईए एक पासाने त्रण वखत फेंकवामां आवे छे ओछामां ओछी एक वखत अयुग्म संख्या मळे तेनी संभावना शोध यस अहीं एक पासाने जस पहली वार फेंकी एटले के यस एना पर एक थी छ अंको पैकीनो एक होय तो यस अहीं एक पासा ने त्रण वखत फेंकवा ओछा में ओछी एक वखत एटले के यस ओछा में ओछी एक वखत अयुग्म संख्या मळे एनो मतलब एक वखत मळे अथवा तो बेने वखत मळे अथवा तो त्रणे त्रण वखत मळे ओके अहींया यस एम जो अर्थ जोवा जोईए तो पासा ने त्रण वखत फेंकीए अने एना जे कुल शक्य परिणामो होय एमांथी जे घटनाओमां त्रणे त्रण पर युग्म मळे अंक एवं बात करी नाखीए तो बाकी ओछा में ओछू एक वक्त अयुग्म मळे ए आपणने मळी जाय ओके यस कारण के यस त्रणे त्रण युग्म होय त्यारे ज अयुग्म ना आवे बाकी त्रण मांथी कोई बे मां युग्म होय तो त्रीजा पर अयुग्म होय ज यस एक पर युग्म होय तो बाकी ना बे पर पण अयुग्म आवी शके छे अथवा तो त्रणे त्रण पर अयुग्म आवी शके छे तो यस अहीं દાખલાઓને આપણે આ રીતે સમજવાનું હોય છે ઓકે એટલે કે ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે એનો મતલબ આ પાસાને ત્રણ વખત ફેંકવાના પ્રયોગમાં નિદર્શાવકાશમાં જે ઘટનાઓમાં ત્રણે ત્રણ પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે ઓકે એ કુલ પરિણામોમાંથી યુગ્મ સંખ્યાઓના બાદ કરી નાખી અથવા તો કુલ આપણને જે સંભાવના લઈએ છે તો કુલ સંભાવના એક કહેવાય યસ એમાંથી જે ત્રણે ત્રણ પર યુગ્મ મળે એવી સંભાવના જો આપણે બાદ કરી નાખીએ તો બાકીની જે છે એમાં ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે એ રીતે યસ આ દાખલાઓને આ રીતે એપ્રોચ કરવાનો હોય છે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે થોડું વિચારવાનું એટલે ઓછામાં ઓછું એવું કંઈક હોય ને ત્યારે આપણે થોડું રિવર્સ પ્રકારનું શું વિચારવાનું હોય ઓછામાં ઓછું એક વખત અયુગ્મ એટલે કે યસ આ બધામાંથી જે યુગ્મ મળે એવું આપણે પરિણામ છે એ ત્રણે ત્રણ પર યુગ્મ મળે એવા પરિણામો બહાર કાઢી નાખીએ તો બાકીના પરિણામોમાં ઓછામાં ઓછું એક અયુગ્મ હોય જ ઓકે તો એ રીતે આપણે ગણી શકીએ ઓકે અહીંયા બીજી એક વસ્તુ જે બહુ મહત્વની વસ્તુ છે અને યસ હું તમને કહેતો હતો કે હવે જે દાખલા ભણીશું ત્યારે જે અહીંયા પ્રયોગ થાય એ પ્રયોગમાં એક પછી અહીંયા એક પાસણ એટલે એક વખત ફેંચકીએ પછી બીજી વખત ફેંકીએ અને ત્રીજી વખત ફેંકીએ ઓકે એક પછી એક ક્રમમાં ત્રણ વખત ફેંકવાના છે ઓકે તો આ ત્રણ વખત ફેંકવાના પ્રયોગમાં આપણે જે પહેલી એ નક્કી કરવાનું હોય કે અવલંબી છે કે નિરપેક્ષ ઘટનાઓ છે યસ આ બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ એક વખત આ વસ્તુ નક્કી થઈ જશે તો આ વસ્તુ સરળ એક્ઝામ્પલ તમારો ઓલમોસ્ટ આ ફિનિશ થઈ જશે એટલે અહીંયા આપણે વિચારીએ તો અહીંયા જો પાસાને પહેલી વખત હું ફેંકું તો એના પર જો અયુગ્મ સંખ્યા આવે અને જો પાસાને હું બીજી વખત ફેંકું તો પહેલા પર અયુગ્મ આવ્યો એની અસર એના પર પડશે કે યસ બીજા વખતના પ્રયોગમાં લઈ બીજી વાર આપણે પાસું ફેંકીએ ત્યારે એનું પરિણામ પહેલાની સંભાવનાથી સ્વતંત્ર હશે કે નહીં તો કે યસ ઓબ્વિયસલી હશે પહેલી વખત પાસો ફેંકીએ અને જે અંક આવતો હોય એની અસર બીજી વખત જે પાસો ફેંકીએ એના પર ના પડે ઓકે ના અહીંયા આપણને એવું કીધું હોત કે પહેલી વખત પાસો ફેંક્યો અને એના પર અયુગ્મ અંક છે અને યસ બીજી વખત પાસો ફેંકીએ અને એનો ચોક્કસ સરવાળો થવો જોઈએ એ રીતનું તો યસ પહેલી ઘટના થઈ ચૂકી છે અને એના આધારે બીજી આપણે શું જે સંભવે છે એ શોધવાની છે એ અવલંબી કહેવાશે પણ અહીંયા આપણને યુગ્મ અને અયુગ્મની વાત છે અને યસ પાસાને હું પહેલી વાર ફેંકું છું તો એમાં યુગ્મ આવે કે અયુગ્મ આવે એને બીજી વખત જો હું પાસો ફેંકું તો એના પર એ નિર્ભર કરતું નથી એનાથી આ સ્વતંત્ર છે એટલે અહીંયા જે પાસાને ત્રણ વખત ફેંકવાનો જે પ્રયોગ છે એ ત્રણ પ્રયોગમાં જે ત્રણ વખત થાય છે જે ત્રણ વખત આપણે પ્રક્રિયા કરીએ છીએ એ બધી
निरपेक्ष घटनाओ एक बीजा स्वतंत्र से ओके एक संभावना कारण के पहली वक्त अपने पासो फेंकी युग्म आयो के अयुग्म आयो तो यस बीजी वक्त अपने पासो फेंकीस तो युग्म के अयुग्म पर असर नहीं करे अहियां आ रीते आ वस्तु समझी पहले तो अहियां त्रण वक्त पासा फेंकवा पहेरो दरेक वक्त पासो फेंकी छे पहली वक्त पासो फेंकियो बीजी वक्त फेंकियो त्रीजी वक्त त्रणे वक्त जो प्रयोग छे जो घटनाओ छे ना जो परिणामों छे ए एक बीजा थी स्वतंत्र आवे छे एटले आ निरपेक्ष घटनाओ छे ओके एटले अहीं हवे आ दाखला में तमने कीधो ए प्रमाणे एप्रोच करवो होय तो आपणे जस्ट ओछामां ओछो एक वखत अयुग्म संख्या मळे एनो मतलब कुल संभावना एटले के एक मांथी त्रण त्रण पासा पर युग्म संख्या आवे एनी संभावना ने बाद करी नाखीए तो बाकी नामा ओछामां ओछो एक अयुग्म संख्या मळे एवी संभावना आपणने मळी जाय ओके एटले अहीं धारो के घटनाओ ए देट इज पासा ने फेंकता युग्म संख्या मळे छे ओके ओब्वियसली छोड़ो आपणे आने पासा ने फेंकता अयुग्म संख्या मळे छे अने यस जो अहीं अने आपणे खबर छे पासा ने फेंकीए तो एना पर युग्म अथवा तो अयुग्म होय એટલે યસ નિર્દેશાવકાશ પૈકી હોય તો અહીંયા આપણે એડ્રેસ લખવું હોય તો આપણે લખી શકીએ પાસાને ફેંકતા યુગ્મ સંખ્યા મળે છે યસ અયુગ્મ ના હોય એટલે યસ યુગ્મ હોય એનું પૂરક ઘટના હોય ઓકે તો યસ અહીંયા આપણે એકચ્યુઅલી પાસાને એક વખત મળતું નિર્દેશાવકાશ એટલે કે યસ એસ બરાબર 1 2 3 4 5 6 ઓકે યસ પાસાને પહેલી વાર આપણે ફેંકીશું તો યસ અયુગ્મ સંખ્યા એટલે કે યસ ત્રણ છે એટલે કે યસ એમાં ઘટકોની સંખ્યા થશે 1 3 5 એડિશમાં ઘટકોની સંખ્યા થશે 2 4 5 એટલે અહીંયા આપણે એ 1 3 5 એડેશ ઓબ્વિયસલી કારણ કે આ બે જ વસ્તુ છે એટલે અહીંયા 2 4 6 તો યસ અહીંયા તમે પી ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ યસ એન ઓફ એ એટલે કે 3 અને યસ એન ઓફ એસ એટલે કે 6 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 અને પી ઓફ એડેશ ઇઝ ઇક્વલ્સ ટુ સેમ વે 3/6 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 આ બી આપણને મળે યસ પી ઓફ હવે આપણે જો લખવું હોય તો પી ઓફ યસ ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે ઇઝ ઇક્વલ્સ ટુ કુલ સંભાવના એટલે કે 1 - p ત્રણે વખત યુગ્મ સંખ્યા મળે યસ ત્રણે વખત યુગ્મ સંખ્યા મળે એનો મતલબ પહેલી વખત યુગ્મ સંખ્યા અને બીજી વખત યુગ્મ સંખ્યા અને ત્રીજી વખત એટલે કે પી ઓફ યસ અને આ ત્રણે ત્રણ અહીંયા નિરપેક્ષ ઘટનાઓ થશે અહીંયા નિરપેક્ષ ઘટનાઓ એટલે કે એનો છેદ એ એમના ગુણાકાર બરાબર થશે એટલે કે અહીંયા પી ઓફ એડેશ ઇન્ટુ પી ઓફ એડેશ ઇન્ટુ પી ઓફ એડેશ પ્રથમ વખત ફેંકતા એ નિરપેક્ષ છે એટલે યસ એમનો છેદ પહેલી વખતમાં આપણને
युग्म अने बीजी वक्त युग्म अने त्रीजी वक्त पण युग्म ओके जो के त्रण वक्त आपणे करीए छे एटले ओके ये पहली वक्त अने त्रण त्रण वक्त नी घटनाओ ए निरपेक्ष घटनाओ छे एटले यस अहींया 1 माइनस 1 बाय 2 इंटू 1 बाय 2 इंटू 1 बाय 2 1 माइनस 1 बाय 8 इज इक्वल्स टू 8 माइनस 1 बाय 8 इज इक्वल्स टू 7 बाय 8 ઓછામાં ઓછી એક વખત યુગ્મ સંખ્યા સો આ રીતે આ દાખલાઓને એપ્રોચ કરવાનું હોય છે ઓછામાં ઓછી એક વખત યુગ્મ સંખ્યા મળે એટલે કહીશું એક વખત મળે છે બે વખત મળે છે અને ત્રણ વખત મળે છે અને પછી આખો નિર્દેશાવક હશે એટલે કહીએ આના કુલ પરિણામો 216 પરિણામો હોય 6 × 6 × 6 અને એનામાંથી આ પ્રોસેસ કરવા જોઈએ તો એ ક્વાઇટ લેન્ધી બહુ લાંબો થઈ જાય એટલે જસ્ટ આપણે આ રીતે અહીંયા વિચાર કરવાનો છે અને યસ આ શરૂઆત કરતા પહેલા વારે ઘડી જે વસ્તુને તમને રિમાઇન્ડ કરાવતો હતો દાખલામાં સંભાવનાનો જો મિસ દાખલો ગણતા પહેલા દાખલો શાંતિથી આપણે વાંચવાનો હોય વાંચીને પછી જે આપણે શોધવાનું કીધું હોય તો યસ અહીંયા જે ઘટનાઓ ક્રમમાં થઈ રહી હોય એ ઘટનાઓ નિરપેક્ષ છે કે અવલંબી એ વસ્તુનું તમારે જસ્ટ પહેલા નક્કી કરવાનું હોય અને જસ્ટ નિરપેક્ષ થઈ જાય છે તો યસ જે એક પછી ક્રમમાં ઘટનાઓ થાય એમની સંભાવનાઓનો અહીંયા સિમ્પલી આપણે ગુણાકાર કરવાનો હોય અને યસ અહીંયા ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે એનો અર્થ જે શક્ય પરિણામો હોય એ બધામાંથી યુગ્મ વાળા આપણે એટલે ત્રણે ત્રણ પણ યુગ્મ મળે છે એ વસ્તુ આપણે જો કાઢી દઈએ તો બાકીનામાં ઓછામાં ઓછું એક અયુગ્મ મળે એ રીતનું પરિણામ આપણને મળે અને યસ એ જ લોજિકનો અહીંયા ઉપયોગ કરીને આપણે આગળ વધ્યા છીએ ઓકે સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં જસ્ટ બીજો એક 13 દાખલો મેં લખ્યો છે એક ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે તે ખોખામાંથી બે દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે ઓકે યસ જેમ જેમ દાખલો વાંચે એમ આપણે યસ એ વસ્તુને જે શબ્દો સરે કીધા છે એ વસ્તુ તરફ ધ્યાન આપતું આપણે જવાનું અહીંયા શબ્દ આવી ગયો પુરવણી સહિત યસ મેં તમને કીધું સ્ટ્રેટ ફોરવર્ડ રીતે પુરવણી સિવાય હોય તો એ સામાન્ય રીતે અવલંબી હોય અને પુરવણી સહિત હોય તો નિરપેક્ષ હોય અહીંયા ઘટનાઓ નિરપેક્ષ છે યસ એ વસ્તુ અહીંયા નક્કી થઈ જાય ઓકે બંને દડા લાલ રંગના હોય તેની સંભાવના પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના તેમાં એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો યસ આમાં એક દડો કાળો કે પહેલા કાળો અને પછી લાલ અથવા તો પહેલા લાલ અને પછી કાળો યસ એ બંને સંભાવના હોય જયારે આમાં સ્પેસિફિક છે પહેલો કાળો અને બીજો લાલ ઓકે ના એટલે અહીંયા આપણે જો જોવું હોય તો અહીંયા પહેલા તો દરેકમાં લાલ રંગના દડા અને કાળા રંગના દડાની વાત છે એટલે યસ અહીંયા આપણે અહીંયા યસ ધારો કે યસ અહીંયા ધારો કે ઘટનાઓ પહેલો દડો લાલ રંગનો મળે છે યસ અહીંયા નેક્સ્ટ બીમાં એકચ્યુઅલી આપણે છે ને પહેલો દડો બી પસંદ કરેલ દડો લાલ રંગનો કારણ કે યસ નિરપેક્ષ ઘટનાઓ છે એટલે યસ પસંદ કરેલ દડો લાલ રંગનો છે યસ પસંદ કરેલ દડો આપણા પાસે છે કાળા રંગનો છે મેં ક્રમ ઉલટો લખ્યો છે કોઈ વાંધો નથી અહીંયા પસંદગી પુરવણી સહિતની હોવાથી
घटनाओ ए अने बी निरपेक्ष कारण यस पसंद करे मुख्य पाछो आप लीए तो यस ए वक्त कोई निरशावकाश बदलावा संभावना बी उद्भवानी संभावना पर असर करते नहीं जस्ट खाली आज वस्तु पी ऑफ ए ओके पी ऑफ ए एट्ल के यस अहियां कुल दड़ाव के दस काला लग्ना आठ लाल एट कुल दड़ाव आठ एक दड़ाव पसंद करे तो अठार कोई एक हो यस पसंद करे दड़ेलो लाल रंग नो लाल रंग ना दड़ा केला छे आठ बे छो अने बे नौ फोर बाय नाइन एज रीते पी ऑफ बी एटले के पसंद करेल दड़ो यस अहीं पुरवणी सहित छे लाल रंग नो होय तो आपणे मूकी दईए पछी आपणे यस पाछो लईए तो यस एम क्रम मां आगळ पाछळ करीशुं तो पण यस लाल रंग दड़ा थवानी संभावना के काळा दड़ो पसंद करने संभावना ए बदलावानी नथी कारण के यस आपणे एक पसंद करिए कयो पसंद थयो छे देखीने पाछू मूकीए पछी बीजी वखत बीजो करिए तो यस एमां अन्य दड़ा माटे करता होईए तो यस निर्देशावकाशीनो ए जवानो छे एटले यस क्रमनो एक्चुअली मतलब नहीं थाय अहीं ओके एटले अहीं ए अवलंबियो नहीं थाय अहीं पी ऑफ दी तो यस अहीं पुरवणी सहित करवानो छे एटले यस ज्यारे आपणे पसंद करेल दड़ो काला रंग नो हो तो त्यारे पण कुल दड़ाओ अठार ज होय एटले यस अठार माथी कोई एक दड़ो पसंद थाय अने यस अहीं काला रंग ना दड़ा केटला छे एटले अहीं दस एटले ए थशे बे पंचाने फाइव बाय नाइन अहीं एक वस्तु ने बीजू तमे ए अवलोकन करशो के अहीं पी ऑफ ए डेश ए बीजू कहीं पी ऑफ बी थशे लाल दड़ो पसंद नहीं थतो एनो अर्थ काळो दड़ो पसंद थाय छे अने यस काळो पसंद नहीं थयो तो यस कारण के बे दड़ाओ छे कां तो लाल अथवा तो काळो ओके तो यस अहीं आ वस्तु भी आपणे लखी शकीए छे अने अहीं एज प्रमाणे पी ऑफ ए डेश एनो अर्थ पी ऑफ बी अने यस पी ऑफ बी डेश एटले के पी ऑफ ए ए वस्तु थशे એ રીતે અરસપરસ આ વસ્તુ આપણે લખી શકીશું કે કારણ કે બે જ વસ્તુઓ છે જો લાલ દડો ના હોય તો ઓબ્વિયસલી કાળો દડો પસંદ થયેલો અને જે કાળો દડો પસંદ ના થયેલો તો લાલ દડો જ પસંદ થયેલો ઓકે તો જે સાઈડ આપણે સમજવાનું છે હવે આપણને જે જે સંભાવનાઓ કીધી છે એના પ્રમાણે જોઈએ તો યસ અહીંયા એક બંને દડા લાલ રંગના યસ બંને દડા લાલ રંગના હોય એટલે કે અહીંયા પ્રથમ પ્રયત્ને આપણને લાલ રંગનો દડો પસંદ થયો અને બીજા પ્રયત્ને એ પણ લાલ રંગનો દડો જ પસંદ થાય છે એ જ આપણે કરવાનો છે યસ અહીંયા પી ઓફ બંને દડા લાલ રંગના યસ પ્રથમ પ્રયત્ન પણ લાલ એટલે લાલ રંગનું શું છે આપણા પાસે પી ઓફ એટલે કે અહીંયા પી ઓફ એ ઇન્ટુ પી ઓફ એ પ્રથમ દળે લાલ અને બીજા દળે પણ બીજા પ્રયત્ન પણ લાલ દળો એટલે કે અહીંયા ફોર બાય નાઇન ઇન્ટુ ફોર બાય નાઇન સિક્સટીન બાય એટીન વન સેકન્ડ પહેલો દડો લાલ રંગનો અને બીજો દડો સોરી પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો પી ઓફ પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો ઓકે તો યસ અહીંયા આપણે આ વસ્તુ લખી શકીએ કે પહેલો દડો લાલ રંગનો એટલે કે લાલ રંગ માટે આપણે એ પહેલો દડો કાળા રંગનો એટલે કે પી ઓફ બી અને યસ બીજો દડો લાલ રંગનો એટલે કે પી ઓફ એ ઓકે તો યસ આ કિસ્સામાં
પી અપ અને નિરપેક્ષ છે એટલે યસ આપણને બી છેદ એ જ આ વસ્તુ મળશે એટલે અહીંયા પી ઓફ બી આપણા પાસે છે 5/9 અને આ છે 4/9 એટલે કે 20/81 અને ત્રીજું જે છે યસ એક દળો કાળા રંગનું અને અન્ય દળો લાલ રંગનો એનો અર્થ અહીંયા ક્રમ નથી આપ્યો પહેલો દળો કે લાલ અહીંયા પહેલો લાલ અને બીજો કાળો અથવા પહેલો કાળો અને બીજો લાલ એટલે એ જ આપણે લખી શકીશું અથવા એટલે સરવાળો થશે પી ઓફ એક દળો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો આનો અર્થ યસ પહેલો દળો એટલે પહેલો દળો કાળો હોય એટલે કે યસ અહીંયા આપણે પી ઓફ બી અને અન્ય લાલ રંગનો અથવા પહેલો દળો લાલ રંગનો અને અન્ય કાળા રંગનો ઓકે તો યસ અહીંયા આપણે જસ્ટ આ વસ્તુને એડિશન આપણે શોધી જ કાઢ્યું છે ને યસ અહીંયા 20/81 + 20/81 = 40/81 આ આપણને જવાબ મળે ઓકે એકચ્યુઅલી બંને સરખું જ થશે 2 × P × P × P × A × P × B એ આપણે મળશે ઓકે જે સારું આપણે તમારે વર્ણન કરવું હતું અલગ રીતે બી કરી શકો છો પ્રથમ પસંદ કરેલ દળો લાલ રંગનો છે બી બીજો પસંદ કરેલ દળો એ પણ લાલ રંગનો છે એવું તમે બંને લઈ લો એ અને બી પછી એનો અર્થ એ ડેશ પ્રથમ પસંદ થયેલો દળો કાળા રંગનો છે અને બી ડેશ બીજો પસંદ થયેલ દળો લાલ રંગનો છે એવો અર્થ પણ કાઢી શકો એના પ્રમાણે પણ તમે ડિસ્ક્રિપ્શન લખી શકો છો અને કોઈ જ વાંધો નથી ઓકે પછી આ કિસ્સામાં પહેલામાં પ્રથમ પસંદ થયેલો દળો લાલ રંગનો અને જસ્ટ બીજો પસંદ થયેલો દળો લાલ રંગનો પી ઓફ એ છે બી થશે બીજામાં પહેલો કાળો અને બીજો લઈ પી ઓફ બી યસ અહીંયા હવે બંને લાલ રંગના જો આપણે લઈ લીધા હોય તો યસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી એ રીતે તમે લખી શકો છો અને યસ પહેલી કિસ્સામાં એ છે બી ડેશ અને એ ડેશ છે બી એ યસ એ રીતનું વર્ણન કરશો ઇટ ડિપેન્ડ્સ તમે વર્ણન તમારી રીતે લખી શકો છો એના પ્રમાણે તમે દાખલો આગળ લઈ જઈ શકો છો ઓકે સો યસ અહીંયા પણ અહીંયા જે મહત્વની વસ્તુ છે એ ફક્ત એ ધ્યાન રાખવાનું છે કે જસ્ટ જે પ્રયોગ થઈ રહ્યો છે એ પ્રયોગમાં એક પછી એક જે ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાઓ નિરપેક્ષ છે કે નહીં અને યસ આ તો ક્લિયર વસ્તુઓ હોય પુરવણી સહિત હોય તો એ નિરપેક્ષ જ પ્રયત્નો હોય એક પછી એકના જ્યારે પુરવણી સિવાયનું હશે એટલે કે યસ એક પસંદ કર્યા પછી પાછું મૂકવાનું ના હોય એના સંદર્ભમાં બીજી ઘટના આગળ થતી હોય ક્રમમાં તો એ અવલંબી જ હોય ઓકે એટલે યસ અહીંયા આ રીતે આ દાખલાઓ ખૂબ જ મહત્વના દાખલા સાબિત થાય ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સ્ટુડન્ટ અહીંયા મેં એક 14મો દાખલો લખીએ છીએ અને યસ જનરલી આના બેઝિસ પર દાખલા પૂછાતા હોય છે એમસીક્યુઝમાં બી ઘણી વખત પૂછાતા હોય છે જોઈ લઈએ આપણે એ અને બી એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના અનુક્રમે 1/2 અને 1/3 છે જો એ અને બી બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે તો એક સવાલનો ઉકેલ મળે બેમાંથી એકને સવાલનો ઉકેલ મળે તેની સંભાવના શું ઓકે અહીંયા વર્ણન મહત્વનું છે અહીંયા એ અને બી એટલે કે અહીંયા બે વ્યક્તિઓની વાત થાય છે ઓકે અથવા તો તમે એક્ઝામમાં અહીંયા કોઈક નામ આપી દે ઓકે અહીંયા મહેશ નરેશ એવું કંઈક પણ નામ આપી દે ઓકે એટલે અહીંયા એ અને બી એવું એવું છે ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે અહીંયા શબ્દો અમુક જોવાનું સ્વતંત્ર રીતે ઉકેલે એટલે કે યસ સ્વતંત્ર રીતે ઉકેલે કે યસ આપણે એકબીજાની હેલ્પ વગર જો એ ઉકેલે છે તો એની સંભાવના 1/2 અને 1/3 છે અહીંયા જો એક ક્વેશ્ચન પૂછું તમે વિદ્યાર્થીઓને હું ક્વેશ્ચન આપું અને એમાંથી કેટલા એનો ઉકેલી શકે છે અને નથી જો કોઈ એક સ્ટુડન્ટ એનો ઉકેલી શકે છે તો એનો અર્થ એવો થાય કે બીજો એની વ્યક્તિ છે કે બીજો જે સ્ટુડન્ટ છે એને ઉકેલી શકે કે એના ઉકેલવાથી એક વ્યક્તિના ઉકેલ મેળવવાથી
બીજા વ્યક્તિના ઉકેલની સંભાવના પર અસર પડે એવી છે કે નહીં, તો કે ઓબ્વિયસલી ના પડે. દરેક પોતપોતાની રીતે ઉકેલી, યસ કોઈ ઉકેલી શકે ના કોઈ. બીજો સવાલ આપું તો યસ બીજી કોઈ વ્યક્તિ ઉકેલી શકે, પેલી વ્યક્તિ ના ઉકેલી શકે. ઓકે, એટલે અહીંયા એકબીજા પર એ વસ્તુ નિર્ભર કરતી નથી. એટલે અહીંયા આ વસ્તુ છે, બે વ્યક્તિઓ ચોક્કસ સવાલ સ્વતંત્ર રીતે ઉકેલી તેની સંભાવના, એટલે કે યસ કોઈ સવાલ આપવામાં આવે તો યસ એમાં એને ઉકેલ એ ઉકેલી શકે એની સંભાવના 1/2, અને બી ઉકેલી શકે એની સંભાવના 1/3. અને યસ એ ઉકેલી શકે તો એની ઇફેક્ટ બી પર નથી પડવાની, યસ એની સંભાવના પર એ અસર નહીં કરે. બંને સ્વતંત્ર રીતે છે, એટલે અહીંયા ઘટનાઓ સ્વતંત્ર છે. એટલે અહીંયા એટલે ઉકેલ મેળવવાની જે પ્રક્રિયા છે સ્વતંત્ર છે, એકબીજા પર નિર્ભર નથી. એટલે કે એકચ્યુઅલી આ બંને ને રિલેટેડ જે ઘટનાઓ છે એ નિરપેક્ષ ઘટનાઓ થશે. એટલે અહીંયા ફર્સ્ટ આપણે ઘટનાઓના નામ આપી દઈએ છીએ કે ધારો કે ઘટનાઓ એ ચોક્કસ સવાલને એ સ્વતંત્ર રીતે ઉકેલે છે. સોરી એ નહી, અહીંયા એ તો આપેલું છે, અહીંયા ઈ લખું છું. ચલો ને એફ ચોક્કસ સવાલને એ બી લીધું તો વાંધો ના આવતું, બી સ્વતંત્ર રીતે ઉકેલે છે. અહીંયા E અને F નિરપેક્ષ ઘટનાઓ છે, જે પ્રમાણેનું વર્ણન છે એ પ્રમાણે, તથા P ઓફ E એ સ્વતંત્ર રીતે ઉકેલેની સંભાવના, દેટ ઇઝ 1/2. P ઓફ F એટલે કે B સ્વતંત્ર રીતે ઉકેલેની સંભાવના 1/3. નિરપેક્ષ નક્કી થઈ ગયું, ઘણી બધી વસ્તુ આપણને આમાંથી કમાડી શકશે. એટલે અહીંયા પી ઓફ ઈ છે એ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ લખાશે. હવે આપણને જસ્ટ જે સંભાવના કીધી છે એ શોધવાની. તો પહેલી છે સવાલનો ઉકેલ મળે. સવાલનો ઉકેલ મળે એનો અર્થ શું? સવાલનો ઉકેલ મળે એનો અર્થ કાં તો એ ઉકેલે અથવા તો બી ઉકેલે અથવા તો બંને ઉકેલે. સવાલનો ઉકેલ મળવો જોઈએ એ ઉકેલે અથવા તો બી ઉકેલે અથવા તો બી. આનો અર્થ અહીંયા શું થયું? પી ઓફ એ યોગ બી. ઓકે, યસ એટલે સવાલનો ઉકેલ મળે એટલે કે યસ બે માંથી કોઈ એક અથવા તો બંને એનો ઉકેલ મેળવે. તો યસ અહીંયા પી ઓફ સોરી ઈ યોગ એફ, યસ આનું સૂત્ર આપણને ખબર છે, પી ઓફ ઈ પ્લસ પી ઓફ એ માઇનસ પી ઓફ ઈ F, sorry. Yes, and here again, P of E plus P of F minus આ બંને જે ઘટનાઓ છે એ નિરપેક્ષ કે સ્વતંત્ર ઘટનાઓ છે. અહીંયા ઈ છેદ એફ માં જે નિરપેક્ષ ઘટનાઓનું લોજિક છે એના પ્રમાણે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. પી ઓફ ઈ આપણા પાસે છે 1/2 પ્લસ 1/3 માઇનસ 1/2 ઇન્ટુ 1/3, દેટ મીન્સ 1/2 પ્લસ 1/3 માઇનસ 1/6. છ એલસીએમ કાઢીશું એટલે 2 3 3 2 1, યસ 5 - 1 = 4 માઇનસ યસ 2/3 પી ઓફ ઈ યોગ એફ. સેકન્ડ જે આપણે લખવાનું છે, બે માંથી એકને જ સવાલનો ઉકેલ મળે, બે માંથી એકને જ સવાલનો ઉકેલ મળે. યસ, અને બંનેને સ્વતંત્ર રીતે ઉકેલવાની આવડતો છે. ઓકે, મેં તમને કીધું કે એક સવાલ એક વ્યક્તિને એક વિદ્યાર્થીને ફાવે બીજા ના ફાવે, બીજો આપો તો યસ બીજો વ્યક્તિ કરી શકે ને પહેલું ના પણ કરી શકે. એટલે અહીંયા બે માંથી એકને જ સવાલનો ઉકેલ મળે એનો મતલબ એને મળે અને બીને ના મળે, અથવા બીને મળે અને એને ના મળે. ઓકે, એનો અર્થ શું થયો? અહીંયા જે સંભાવના શોધવાની છે એ પી ઓફ એને મળે અને બીને ના મળે. એને મળે એટલે કે ઈ, અને બીને ના મળે એટલે કે એફ ડેશ, અને એટલે છે એટલે કે પી ઓફ ઈ છેદ
एफ्रेश अथवा योग एने न मळे अने बी ने मळे એટલે કે યસ ઈ ડેશ છે એફ આ બે પૈકી એક એને મળે છે ઉકેલ અને બીને નથી મળતો અથવા યસ એને નથી મળતો અને બીને બેમાંથી એકને જ મળશે એવું આપણને પૂછ્યું છે એટલે આપણે આ રીતે સંકેતોમાં લખી શકીશું અને યસ આ બંને જે ઘટનાઓ છે ઈ છેદ એફ ડેશ અને ઈ ડેશ છેદ એફ એ પરસ્પર નિવારક છે તમે યસ આપણે એક દાખલામાં વેન આકૃતિ જોઈએ તેના માંથી ટી પણ તમે ચેક કરી શકો છો કે ઈ છેદ એફ ડેશ અને ઈ ડેશ છેદ એફ એ નિવારક ઘટનાઓ છે અને જો એ યોગ બી માં પી ઓફ એ યોગ બી માં એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી કારણ કે એમનો છેદ ફાઈવ છે આનો અર્થ આપણે અહીંયા શોધવાનું પી ઓફ ઈ છેદ એફ ડેશ પ્લસ પી ઓફ ઈ ડેશ છેદ એફ કારણ કે યસ ઈ છેદ એફ ડેશ અને ઈ ડેશ છેદ એફ એ પરસ્પર નિવારક ઘટનાઓ છે એનો અર્થ આ બેનો જે છેદ છે એ ફાઈવ થાય ખાલી ઘર થાય ઓકે ના હવે અહીંયા ઈ અને એફ નિવારક છે તો એનો અર્થ ઈ અને એફ ડેશ પણ નિવારક થાય અને ઈ ડેશ અને એફ પણ નિવારક થાય સોરી ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે એટલે ઈ અને એફ ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય અને ઈ ડેશ અને એફ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય તો એનો અર્થ આપણે અહીંયા લખી શકીએ આ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ડેશ પ્લસ પી ઓફ ઈ ડેશ ઇન્ટુ પી ઓફ એફ ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ડેશ એટલે કે વન માઇનસ પી ઓફ એફ પ્લસ પી ઓફ ઈ ડેશ છે એટલે કે યસ વન માઇનસ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ઓકે યસ આ બધી વસ્તુ આપણા પાસે છે જ વન બાય ટુ કૌંસમાં વન માઇનસ વન બાય થ્રી પ્લસ વન માઇનસ વન બાય ટુ ઇન્ટુ વન બાય થ્રી યસ વન બાય ટુ ઇન્ટુ ટુ બાય થ્રી પ્લસ વન બાય ટુ ઇન્ટુ વન બાય થ્રી ટુ ટુ કટ થશે એટલે વન બાય થ્રી પ્લસ વન બાય સિક્સ સિક્સ અહીંયા ટુ પ્લસ વન થ્રી બાય સિક્સ એટલે કે વન બાય ટુ બે માંથી એકને જ ઉકેલ મળે એકને મળે અને બીજાને ના મળે એ રીતે ઓકે અને યસ અને અથવા આ બધાનો ગણમાં સંદર્ભમાં કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે એમ બે સંભાવનાના સંદર્ભમાં આપણે કરવાનો છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આ ખૂબ જ મહત્વનો એક્ઝામ્પલ છે ઓકે તો યસ થોડું યસ વિચારીને કરવાનું છે ઇઝી વસ્તુઓ છે કે જ અઘરું નથી પણ યસ પહેલી વસ્તુઓ જે આપણે ડિસાઇડ કરવાની હોય અહીંયા જે પ્રયોગ થઈ રહ્યો છે કે જે ઘટનાઓનું વર્ણન છે એ ઘટનાઓ પરસ્પર અવલંબી છે કે પછી નિરપેક્ષ છે યસ એના પ્રમાણે પછી ગણતરી આગળ વધતી જાય ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ યસ સ્ટુડન્ટ અહીંયા એક દાખલો લખીએ છીએ યસ થોડું વર્ણન લાંબુ છે એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે 40% અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે અને 20% હિન્દી અને અંગ્રેજી બંને સમાચાર પત્ર વાંચે છે એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય તેની સંભાવના શોધો જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો જો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો ઓકે ના અહીંયા પહેલા તો આપણે વર્ણન કરી દેવાનું બધાને યસ ઘટના વર્ણવી નાખવાની એટલે ધારો કે ઘટનાઓ એ વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચે છે બી
विद्यार्थी अंग्रेजी समाचार पत्र वाचे छे। ये सवे आपने 60% विद्यार्थी हिंदी समझ लगे, एक विद्यार्थी याद अच्छी पसंद करी जो हिंदी वाचते होते 60% मानो एक हो सारा पर थी पी ऑफ ए लेके पसंद थे विद्यार्थी हिंदी समाचार पत्र वाचते हो तेनी संभावना 60% हो 0.6 पी ऑफ बी पसंद करेल विद्यार्थी अंग्रेजी समाचार पत्र वाचते 40% मे एक हो यस अहिया 0.4 यस 20% हिंदी ने अंग्रेजी एटले हिंदी एटले ए घटना अने बी घटना एटले ए बने नो छे पी ऑफ ए छे बी बराबर 0.2। हवे एक पछी एक ते हिंदी के अंग्रेजी पैकी एक पण समाचार पत्र वाचतो न होय एटले हिंदी के अंग्रेजी पैकी एक पण नहीं एटले के हिंदी समाचार पत्र पण वाचतो नथी अने अंग्रेजी समाचार पत्र एटले हिंदी न वाचवा वालो अने अंग्रेजी बन्ने नहीं वाचवा वालो એટલે કે આ બંનેનો છેદ હિન્દી વાંચવા વાળો એટલે કે એ એ હિન્દી ન વાંચવા વાળો એટલે એ ડેશ બી અંગ્રેજી વાંચવા વાળો એટલે બી અને અંગ્રેજી ન વાંચવા વાળો એટલે કે બી ડેશ ઓકે તો યસ અહીંયા આપણે જે શોધવાની છે તો હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય એટલે આપણે આ કિસ્સામાં શોધવાનું છે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ ओके ना पी ऑफ ए डेश छेद बी डेश मारा पास जो इन्फॉर्मेशन छे ए पी ऑफ ए पी ऑफ बी ने पी ऑफ ए छेद बी नी छे ओके नाउ अहीं आमा शू छे के ए छेद बी आपने आपी दीधु छे कोई वस्तु आपी दी छे एनो अर्थ अहीं घटनाओ निरपेक्ष तो नथी छे एटले आपणे कोई विद्यार्थी हिंदी वाचतो छे तो यस ए एनी संभावना इंग्लिश वाचवा वाळ पर ना पड़े एवं आपणे कही शकीए नहीं कारण के हिंदी पण वाचतो होय अने यस इंग्लिश कारण के अहीं ए छेद बी अहीं आपणे आपेलु छे अहीं परस्पर निरपेक्ष घटनाओ नथी एटले अहीं आपणे जे बेसिक द मोर्गनना नियमो के पछी ए ए डेशना जे नियमो छे पण आपणे आगळ वधीशुं तो यस अहीं ए डेश छेद बी डेश तो 1-, अथवा तो तमे आने सॉरी एडेश बी डेश आपणे लखी शकीए ए योग पी ऑफ ए योग बी आखानो डेश ने पी ऑफ ए योग बी आखानो डेश एटले के 1- पी ऑफ ए योग बी यस आ इन्फोर्मेशन आपी छे पी ऑफ ए योग बी आपणे शोधी शकीए एटले 1- पी ऑफ ए प्लस पी ऑफ बी माइनस पी ऑफ ए योग बी सॉरी ई एच बी 1- पी ऑफ ए आपणा पासे छे 0.6 पी ऑफ बी छे आपणा पासे 0.4 0.2 आ 1- 0.8 इज इक्वल्स टू 0.2 हिंदी पण नहीं वाँचवा वाळो अने इंग्लिश पण समाचार पत्र नहीं वाँचवा अने यस अहीं जो वर्णन होय अने सांकेतिक निरूपण आपणे करवानुं छे सौथी महत्वनी बाबत छे અને જે માહિતી આપેલી એના પરથી આપણે કઈ વસ્તુ અહીંયા વસ્તુ તમે એ પણ ચેક કરી શકો છો અહીંયા પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી પણ નથી થતો એટલે એ રીતે પણ નિરપેક્ષ તો નથી જ ઘટનાઓ ઓકે એટલે યસ આ વસ્તુ મહત્વની હોય છે નેક્સ્ટ આપણે જે શોધવાનું છે પી જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો એટલે આનો અર્થ કાઢવાનો હોય તો યસ हिंदी समाचार पत्र वाचे छे एवं आपेल छे अने अंग्रेजी समाचार पत्र वाचे छे तेनी संभावना एनो अर्थ हिंदी समाचार पत्र एटले के ए घटना ए थई गई छे तेम आपेल छे अने एने सापेक्ष घटना बी थवानी संभावना आनो अर्थ आवो थयो जो ते वाचतो होय एटले यस खबर छे हिंदी वाचे छे तो ए इंग्लिश पण वाचतो होय तेनी संभावना ओके तो यस अहीं आपणे आ रीते करी शकीए हिंदी वाचतो होय एवुं आपी दीधुं छे ए घटना थई चूकी छे अने एना सापेक्ष यस आपणे अंग्रेजी समाचार पत्र वाचे छे एनी संभावना एटले के यस घटना ए थई गयेल छे एम आपेल छे एना सापेक्ष घटना बी थवानी संभावना एटले अहीं पी ऑफ b
શોધવાની છે. પી ઓફ બી બાય એ નું સૂત્ર આપણને ખબર છે, પી ઓફ એ છેદ બી છેદ માં પી ઓફ એ, પી ઓફ એ છેદ બી આપણને આપ્યું છે 0.2, પી ઓફ એ આપણને આપ્યું છે 0.6, એટલે બીજો આ 1/3 થશે. આ પી ઓફ બી બાય એ. એ જ રીતે થર્ડ જે આપણે શોધવાની છે સી, યસ એનાથી ઉલટું આપ્યું છે. તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના શોધો. એટલે કે એનો અર્થ અહીંયા ઘટના બી થઈ ગઈ છે કે ઘટના બી ઉદભવી ચૂકી છે અને યસ એને સાપેક્ષ ઘટના એ. એટલે અહીંયા બંને વાંચતો એ તું નથી પૂછ્યું, પણ યસ એવું આપેલું છે કે એટલે આ ઘટના થઈ ગઈ છે એ આપણને ખબર છે. તો યસ એના સાપેક્ષ બીજી ઘટના કેવી રીતે થાય એ આપણે શરૂઆતમાં જે શરતીનું છે એના પ્રમાણેનું છે. એટલે કે અહીંયા આનાથી ઉલટું કરવાનું છે કે યસ બી થઈ ગઈ છે અને એ થવાની સંભાવના, એટલે પી ઓફ એ બાય બી. યસ અગેન સૂત્ર ખબર છે આનું, પી ઓફ એ છે બી અપન પી ઓફ બી. પી ઓફ એ છે બી આપણા પાસે છે 0.2 અને પી ઓફ બી છે 0.4, સો 1/2. જસ્ટ આ રીતે આ દાખલાઓ આપણે કરવાના છે. અને યસ અહીંયા હવે 13.2 જે મારે બતાવવા જેવા તો બધા જ દાખલા મેં બતાવી દીધા છે. યસ આજે ઓલમોસ્ટ આપણે સમય પણ થઈ ગયો છે, કારણ કે યસ દાખલાઓને એકથી રકમ લખવામાં આપણને મને એકચ્યુઅલી ખાસો એવો ટાઈમ જાય છે. ઓકે, તો યસ બાકીના જે દાખલાઓ છે હું તમને હોમવર્કમાં આપું છું. આના પછી પ્રકરણનો એક જ આપણે દાખલો જોવાનો છે જે 2021 સિલેબસ પ્રમાણે, અને એના પછી પ્રકરણ સ્વાધ્યાયના બી મને લાગે કે 4-1 જ દાખલાઓ છે. યસ એ ફિનિશ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. યસ તમારું 2021 જે બોર્ડનું રિડ્યુસ સિલેબસ છે એટલું યસ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો અહીંયા આજનું હું તમને હોમવર્ક લખી દઉં. એટલું હોમવર્ક સ્વાધ્યાય 13.2 એક્ઝામ્પલ આખું બતાવી દીધો છે. 9, 11, 15, ઓકે આપણે 12, 13, 14 લઈ લીધા હતા. 17 અને 18 એ તમારે કરવાના છે. ઓકે, 17-18 એમસીક્યુ છે, જોઈ લેજો. શ્રદ્ધા પાંચ તમને કહેજો એ હું બતાવી દઈશ. યસ, આના પછી આપણી પાસે બસ હવે 13.2 ફિનિશ થઈ ગયું છે. યસ, આના સિવાય બીજું કઈ છે નહીં. એટલે કે 2021 માટેના સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂ થી યસ બાકીનું તો આપણે આગળ વધીશું. યસ ફેલું આપણું જે ટાર્ગેટ છે કે યસ જે આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું છે પેલી વસ્તુ તમને બતાવી દઈશ. એટલે આના રિલેટેડ એક પ્રકરણનો એક જ ઉદાહરણ છે જે ખૂબ જ અગત્યનો ખૂબ જ મહત્વનો છે, થોડો સમજીને કરવાનો છે. અને પ્રકરણ સ્વાધ્યાયમાં જે મને લાગે 4-1 દાખલાઓ છે અને યસ અમુક એમસીક્યુઝ હશે જ, નહીં 4-1 દાખલાઓ તો નહીં પણ જે બી છે યસ આપણે એને રિલેટેડ નેક્સ્ટ લેક્ચરમાં ફિનિશ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ઓકે, પણ યસ લેક્ચરનો એન્ડ કરતા પહેલા પ્રેક્ટિસ જરૂરી છે. અને આ વસ્તુમાં આ ચેપ્ટરમાં યસ બહુ લિમિટેડ વસ્તુઓ છે, શરતી સંભાવના અને યસ નિરપેક્ષ ઘટનાઓની સંભાવના, સંભાવનાનો ગુણાકારનો નિયમ. એ સંભાવનાના ગુણાકારના નિયમમાં આપણા પાસે બે વસ્તુઓ છે, અવલંબી ઘટનાઓ એટલે કે શરતી ઘટનાઓ અને નિરપેક્ષ ઘટનાઓ. યસ, એટલે મેઇન આ વસ્તુ પર આપણે કન્સન્ટ્રેશન કરવાનું છે. એક્ઝામ્પલ પરથી નિરપેક્ષ ઘટનાઓ અને અવલંબની ઘટનાઓ કેવી રીતે તારવી એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એ સમજવાનું છે. થોડી પ્રેક્ટિસ માંગી લેશે. આના સિવાય જેવી પ્રેક્ટિસ બુક તમે ફોલો કરતા હો એ પ્રેક્ટિસ બુકમાંથી દાખલાઓ કરવાના છે. ધેટ્સ ઇટ, આજનું લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ.